મહારાષ્ટ્રના પુણેના સ્પેરપાર્ટ્સના વેપારીને સુરત બોલાવી રૂપિયાની લેતી દેતીમાં સ્ટેશન પાસેની હોટલ બહારથી રિક્ષામાં લઈ જઈ આંખમાં મરચાંની ભૂકી નાખી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લૂંટ કરનાર બે લૂંટારુ અપહરણકારોને મૈધરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુણેના સ્પેરપાર્ટ્સના વેપારીને રૂપિયાની લેતી દેતી મામલે સુરત બોલાવી ત્યારબાદ વેપારીને હોટલમાં રોકાણ કરાવ્યા બાદ રિક્ષામાં ડિંડોલીમાં એક અવાવરૂ જગ્યાએ આવેલા રૂમમાં લઈ જઈ ત્યાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી માર મારી વેપારીને મોબાઈલ ફોન લઈ ઓનલાઈન તેના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે વેપારીએ મૈધરપુરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી બે અપહરણકાર લૂંટારોને ઝડપી પાડ્યા હતા. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. તારીખ 25/12 રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક કિડનેપિંગનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની વિગત એવી છે કે પૂનાથી એક સ્પેરપાર્ટનો ધંધો કરતો ઈસમ અહીંયા મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં રેલવે સ્ટેશને ટ્રેનથી ઉતરે છે અને ઉતરતાની સાથે એક રિક્ષાની અંદર કોઈ એને બેસાડીને કોઈ અન્ય જગ્યાએ લઈ જાય છે અને અન્ય જગ્યાએ એ ઈસમની આંખમાં મરચાંની ભૂકી નાખી આંખે પાટો બાંધી ઈસમને માર મારીને ઈસમનો મોબાઈલ લઈ લે છે તેમજ તેના મોબાઈલના પાસવર્ડનો ઉપયોગ કરી એના એકાઉન્ટમાંથી અમુક પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવે છે. ત્યારબાદ આ ઈસમને ઈજા થયેલ હોવાથી ઈસમે ફરિયાદ આપેલ હોવાથી મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો હતો. ગુનાની ગંભીરતા જોઈને સુરત પોલીસ તરત જ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોતાના તમામ પ્રયત્ન લગાડી લીધેલા હતા, જેમાં ડીસીબી તેમજ મૈધરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરેલ હતા, જેમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર એમના પોતાની ટેકનિકલ સર્વેલન્સ અને પોતાની મહેનતના આધારે આ ગુનાની અંદર બે ઈસમોને અટક કરેલા છે. આ બંને ઈસમો હાલમાં રિમાન્ડ ઉપર છે. આ બંને ઈસમો એ આ માણસનું કિડનેપિંગ કરેલું હતું અને આ લોકોએ એક મકાન ડિંડોલીની અંદર એક ભાડે 10 દિવસ પહેલાં રાખેલું હતું, એટલે રિક્ષાવાળાને કહીને એ ઈસમને ત્યાં લઈ જઈને ત્યાં એને ગોંધી રાખી અને માર મારી એના એકાઉન્ટમાંથી અંદાજિત 4 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું. પરંતુ પોલીસે આગળ ગુનો નોંધાયા પછી જે સતર્કતા વાપરી હતી જેમાંથી અમુક ટ્રાન્ઝેક્શન્સ રિવર્સ થયેલા હતા, પરંતુ ફરિયાદીના એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયેલું હતું, જેમાં જેની તપાસની અંદર આગળ કામગીરી પોલીસ કરી રહેલી છે. અને મેઇન આ બંને ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ ધંધાકીય લેતી દેતી હતી. આ ફરિયાદી પણ પૂના મહારાષ્ટ્રના છે અને આરોપી પણ પૂના મહારાષ્ટ્રના છે. 2019ના અંદર આ બંને વચ્ચે ધંધાકીય લેવડદેવડમાં આરોપીને ફરિયાદી પાસેથી 3.5 લાખ રૂપિયા જેવું લેવાનું નીકળતું હોય, આરોપીએ આ 3.5 લાખ રૂપિયા કઢાવવા માટે 11મા મહિનાથી આ માણસનું કિડનેપિંગનું પ્લાન કરેલું હતું અને પોતે સુરત શહેરની અંદર મકાન ભાડે રાખી અને ઓછામાં ઓછી 1.5 મહિના પહેલાંથી એક સિમ કાર્ડ લઈને ફરિયાદી સાથે વોટ્સઅપ ચેટિંગ કરીને ધંધાકીય સંબંધ ડેવલપ કરી અને એને સુરત ખાતે બોલાવી અને એનું કિડનેપિંગ કરી માર મારી પૈસા કઢાવવાનો બનાવ બનેલો હતો. અને સુરતની મૈધરપુરાની પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને મહારાષ્ટ્ર જઈને પકડી પાડેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે. સુરતમાં મહારાષ્ટ્રના પુણેના વેપારીનું રિક્ષામાં અપહરણ કરી જઈ માર મારી લૂંટી લેવાની ઘટના સીસીટીવીમાં હાલ તો કેદ થઈ હોય, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.